લખતર તાલુકાના મોઢવાણા ગામનો યુવાન ગૌતમ 108માં પાયલોટ તરીકે ફરજ બજાવતો હતો. ગૌતમ પોતે ક્રિકેટર હતો. ક્રિકેટની રમત પ્રત્યે તેને ખૂબ જ પ્રેમ હતો. આ યુવાન પોતાની પત્નીના શ્રીમંત પ્રસંગે મોઢવાણા ગામમાં ગયો હતો અને મોઢવાણા ગામમાં અચાનક તેનું અવસાન થતાં પોતાના સંતાનનું મોઢું જોવે તે પહેલાં જ તેનું દુઃખદ અવસાન થયું હતું. મોઢવાણા ગામના સરપંચ લખતર તાલુકા ભાજપ મહામંત્રી દ્વારા તેની પુણ્યતિથિ નિમિત્તે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટનું ઓપનિંગ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહામંત્રીના હસ્તે કરાયું હતું. લખતર ભાજપ પ્રમુખ ડી કે ચવલિયા, ઉપપ્રમુખ રાજભા ઝાલા, લખતર તાલુકા કારોબારી ચેરમેન જયેન્દ્રભાઈ પટેલ સહિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર ખેલાડીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજે મોઢવાણા ગામ સમસ્તના યુવાન મિત્રો દ્વારા ડે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. મોઢવાણાના જ યુવક સ્વર્ગસ્થ ગૌતમભાઈની યાદમાં આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. એ આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન. સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ એક એવી વસ્તુ છે જ્યાંથી જીવનના દરેક ગુણો આપણને પ્રાપ્ત થાય છે. જીવનમાં સ્પોર્ટ્સમેન સ્પિરિટ, સાહસિકતા, કોઈ પણ ગમે તે ઘડીએ સ્પોર્ટ્સમાં ગમે ત્યારે ગમે નિર્ણય લેવો એવી નિર્ણય શક્તિ અને રાષ્ટ્રભાવના આ દરેક વસ્તુ ગ્રાઉન્ડ ઉપરથી આપણને મળે છે. તો જે ખેલાડીઓ આ ક્રિકેટ રમવાના છે એને દરેકને મારી અપીલ કે સ્પોર્ટ્સમેન સ્પિરિટથી અને રાષ્ટ્રભાવનાથી તરબર થઈ આ ક્રિકેટ ટુર્નામેન્ટને માણે અને સ્પોર્ટ્સના માધ્યમથી પોતાનું શારીરિક મજબૂતી થાય છે એની સાથે સાથે રાષ્ટ્રભાવના પણ મજબૂત થાય એવી શુભેચ્છા અને આયોજક મિત્રોને ફરી ફરી ખૂબ ખૂબ ધન્યવાદ કે આના માધ્યમથી ગામમાં એકતા રહે અને યુવાનોનું સ્પોર્ટ્સમેન સ્પિરિટ વધે એ જબરજસ્ત અસ્તુ ભારત માટે. જીડીસી ન્યૂઝ સાથે વિજય જોશી, લખતર.